જામનગરના આપા વિસ્તારમાં આવેલું માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતોની જણસોના સારા ભાવ માટે જાણીતું છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કપાસ અને જીરું સહિતના પાકના ભાવમાં ઉછાળો ન નોંધાતા હવે ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે. મામૂલી વધારા બાદ કપાસના ભાવ અને જીરુંના ભાવ ઘટી રહ્યા હોવાથી ખેડૂતો જામનગર યાર્ડ તરફથી વિમુખ થયા છે અને જણસો વેચવાનું માંડી વાળે છે, જેને લઈને જણસોની આવકમાં ઘટાડો નોંધાયો છે. આજે 1582 ખેડૂતો જણસો વેચવા માટે આવતા છેલ્લા 2-4 દિવસની સરખામણી આજે જણસોની આવક ઘટી હતી અને આજે 62,507 મણ જેવી જણસની આવક નોંધાઈ હતી, જેમાં ઘઉંની સૌથી વધુ આવક નોંધાઈ હતી. આજે 217 ખેડૂતો ઘઉં વેચવા માટે આવતા યાર્ડમાં 440 રૂપિયાથી 626 રૂપિયા જેવા ઘઉંના ભાવ મળ્યા હતા અને 13,528 મણ ઘઉંની આવક નોંધાઈ હતી. તે જ રીતે ચણાની વાત કરીએ તો 1,000 રૂપિયાથી 1,370 રૂપિયા જેવા ચણાના ભાવ મળ્યા હતા અને સફેદ ચણાના ભાવ જે 1,400 રૂપિયાથી 2,035 રૂપિયા જેવા રહ્યા. 184 ખેડૂતો ચણા વેચવા માટે આવતા યાર્ડમાં 9,670 મણ ચણાનો જથ્થો ઠલવાયો હતો. તો રાયડોની વાત કરીએ તો 800 રૂપિયાથી લઈ 970 રૂપિયાના ભાવે રાયડો વેચાયો હતો અને રાય જે 1,000 રૂપિયાથી 1,364 રૂપિયાના ભાવે વેચાઈ હતી, તેમજ લસણના ભાવ જે 900 રૂપિયાથી 2,855 રૂપિયા અને કપાસના ભાવ 1,350 રૂપિયાથી 1,560 રૂપિયા જેવા રહ્યા હતા. કપાસના ભાવમાં મામૂલી વધારા બાદ આજે ફરી ઘટાડો નોંધાતા ખેડૂતો નિરાશ થયા છે. 225 ખેડૂતો કપાસ વેચવા માટે આવતા યાર્ડમાં 7,515 મણ કપાસનો જથ્થો ઠલવાયો હતો. તો જીરુના ભાવ જે કેટલાક સમયથી ખૂબ નિરાશ જોવા મળી રહ્યા છે, આજે 3,300 રૂપિયાથી લઈ 4,635 રૂપિયા જેવા જીરુના ભાવ નોંધાયા હતા. 187 ખેડૂતો જીરુ વેચવા આવતા 1,370 મણ જીરું જામનગર યાર્ડમાં ઠલવાયું હતું. તો અજમોના ભાવ 2,000 રૂપિયાથી 3,100 રૂપિયા અને 2,494 મણ અજમોની આજે આવક નોંધાઈ હતી. સાથે સાથે ધાણાના ભાવ જે 1,000 રૂપિયાથી 1,650 રૂપિયા અને ધાણીના ભાવ જે 1,400 રૂપિયાથી 2,000 રૂપિયા જેવા રહ્યા હતા. આજે 7,178 મણ ધાણા અને ધાણી જામનગર યાર્ડમાં ઠલવાયા હતા. આમ 25,632 મણ જેવા જણસોની જામનગર યાર્ડમાં આજે આવક નોંધાઈ હતી.